કે જય દે મિત્રો સેન્ટ્રલ સ્કૂલની ક્લાસમાં હું આજે આપણે ધોરણ 1 કી જીવન કલા પાઠ વિશે અભ્યાસ કરીશું તો બાળમિત્રો તમે બધા છો પાઠ સમજવા માટે તો ચાલો જોઈએ પાઠ 8 રોવર વિદ્યાર્થી મિત્ર તમને ચિત્રમાં તમારા જેવો જ એક બાળક દેખાય છે ને તેના સામે કોણ છે એક કૂતરો હા એક કૂતરાનું નામ છે રોવર તો આજે આપણે એ જ પાઠ રોવર વિશે અભ્યાસ કરીશું હવે આ વિદ્યાર્થી આ બાળક શું કહે છે કે રોવર મારો પાડેલો કૂતરો છે આ બાળક છે એનો કૂતરો છે એનું નામ રોવર રાખ્યું છે અને તે એનો પાડેલો કૂતરો છે તે બાળક શું કહે છે કે તે મારી સાથે રમે છે અને ઘરની ચોકી કરે છે તમે બધા જાણો છો કે કૂતરો છે એ ઘરની ચોકી કરે છે હવે આ બાળક શું કહે છે ત્રીજી લાઇનમાં તે રાત્રે ઊંઘતો નથી તે કેમ રાત્રે ઊંઘતો નથી કેમ કે તે એના ઘરની ચોકી કરે છે અને આ બાળક શું કહે છે હું દરરોજ એને સરસ જમવાનું આપું છું અને તેની કાળજી લઉં છું કાળજી લઉં છું એટલે કે તેને નવડાવે છે જમાડે છે એવી રીતે એ રોવર નામના કૂતરાની કાળજી લે છે હવે પછીની લાઈનમાં શું કહે છે બાળક કે રોવર સારો મિત્ર છે એટલે કે આ બાળકનો કૂતરો જે છે પાડેલો એ એનો બહુ સારો મિત્ર છે તે મારું પાળેલું પ્રાણી છે તે રોવર નામનો જે કૂતરો છે એણે એને પાળ્યો છે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાડ્યા છે પાળ્યા હોય તો હા અને ન પાળ્યા હોય તો તમારા આજુબાજુ કોઈએ પાળ્યા છે તેને જોજો તમે તમારી આસપાસ ઘણા બધા પશુ કે પક્ષીને પાળેલા જોયા હશે જેવી રીતે આ બાળકે રોવર નામના કૂતરાને પાડ્યો છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ વિચારો અને જવાબ આપો અ હવે અ નો પહેલો પ્રશ્ન તમારો પાડેલો કૂતરો તમારા માટે શું કરે છે તો તે મારી સાથે રમે છે બીજો પ્રશ્ન શા માટે રોવર રાત્રે ઊંઘતો નથી હવે જે રોવર છે એ રાત્રે કેમ નથી ઊંઘતો તો રોવર રાત્રે ઘરની ચોકી કરે છે તેથી ઊંઘતો નથી પ્રશ્ન ત્રણ પાડતું એટલે શું તો પાડતું એટલે પાડેલું પાડતું એટલે પાડેલું હવે બ નો પ્રશ્ન જોઈએ પાડી શકાય તેવા કોઈ પણ છ પ્રાણીઓના નામ લખો વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ જે પ્રાણી કે પક્ષી કે ફરતા હોય તો એ આ તમારા આસપાસ હોય એને શું કહેવાય પાડતું તો અહીંયા પ્રાણીઓના નામ લખવાના છે તો કૂતરો બિલાડી ગાય બકરી ઘોડો સસલું જેને આપણે પાળીએ છીએ હવે છેલ્લો પ્રશ્ન ક શા માટે આપણે પ્રાણીઓ પ્રત્યે દયા બતાવી જોઈએ એના કોઈ પણ ત્રણ કારણ લખો તો પહેલું છે પ્રાણીઓ અબોલા હોય છે અબોલા એટલે કે બોલી શકતા નથી બીજું તે બોલી શકતા નથી ત્રીજું તે પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતા નથી તેથી આપણે પ્રાણીઓ પ્રત્યે દયા બતાવવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાળતું પ્રાણી વિશે અભ્યાસ કર્યો તમે બધા સમજ્યા ને કે પ્રાણીઓને મારવા જોઈએ નહીં તેમને હેરાન કરવા જોઈએ નહીં અને તેમને ધ્યાન રાખવું જોઈએ તેમની કાળજી લેવી જોઈએ જેમ આ બાળક રોવર નામના કૂતરાની કાળજી રાખે છે તેવી રીતે થેન્ક યુ